કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા. શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે સ્વીટ બનાવવા જઈ રહ્યા છીએ ને, એ બજારમાં મળતી સ્વીટને પણ ટક્કર મારે એવી બનવાની છે. અને બનાવવામાં એકદમ સરળ રીતે આપણે બનાવીશું કે જેથી દરેકે દરેક ગૃહિણીઓ સરળતાથી બનાવી શકે. અને આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીશું એ પણ આપણે સાથે સાથે જોતા જઈશું. તો છેલ્લે સુધી જોતા રહેજો કે જેથી તમને બનાવવામાં સરળતા રહે. આને તમે ટોપરાની બરફી, ટોપરાના લાડુ કે ટોપરા પાક પણ કહી શકો છો. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, બનાવવાનું શરૂ કરીએ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે વિડીયો છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરજો, કેમ કે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે. મારું પ્રોત્સાહન વધારવા માટે એક લાઇક જરૂર કરી દેજો. અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે ગેસને ઓન કરી અને એની ઉપર આપણે એક પેન મૂકી દઈએ અને એની અંદર આપણે એક વાટકી જેટલી ખાંડ નાખવાની છે. એક વાટકીનું હું તમને માપ બતાવીશ કે કેટલી વાટકીમાં કેટલું આપણે કઈ રીતે બનાવવાનું છે. તો અત્યારે હું જે વાટકીનું માપ લઉં છું એ જ વાટકીના માપ પ્રમાણે આપણે બધું જ માપ કરીશું. અત્યારે જે એક વાટકી મેં ખાંડ લીધી છે, હવે ખાંડ ડૂબે ને એટલું મેં એની અંદર પાણી ઉમેરી દીધું અને ખાંડને આપણે સરસ રીતે ઓગાળી લઈશું. ખાંડને આ રીતે હલાવતા જઈશું અને ઓગાળતા જઈશું, નકર ઘણી વખત ખાંડમાં નીચે ગઠ્ઠા થઈ જાય છે એટલે હલાવવાનું છે. હવે આપણે ખાંડ સરસ ઓગળી ગઈ છે અને આપણે એક વખત ચેક કરી લઈએ કે ખાંડ કેટલી ચીપચીપી બની છે. તો આ રીતે થોડી થોડી તમે જોઈ શકો છો અહીંયા કે ખાંડ જે છે એ થોડી થોડી ચીપકે છે, પરંતુ હજી આપણે આને થોડી એવી ગરમ કરવાની જરૂર છે. તો આપણે ફરીથી એને ગરમ કરીશું. લગભગ 3-4 મિનિટ મેં ગરમ કરી, ત્યાર પછી આપણે ફરીથી એને ચેક કરી લઈએ. મિત્રો, આ બધી પ્રોસેસ હું મીડિયમ ફ્લેમ ઉપર જ કરું છું. ફરીથી ચેક કરવા માટે મેં રકાબીમાં થોડી ચાસણી લઈ લીધી છે અને આંગળી અડાડી શકાય એટલી વાર રાહ જોવાની અને ત્યાર પછી આપણે આંગળીમાં લઈ લઈશું. અને જુઓ, તમે આ રીતે સેજ સેજ તાર થવા માંડ્યો છે. આ રીતે તાર થાય હું તમને સરખી રીતે બતાવી દઉં. આ રીતે થોડો મોટો તાર થાય, જેમ સેજ ચાસણી ઠરશે ને એમ આંગળી વચ્ચે ગેપ થોડો વધારે થશે અને પછી તૂટશે. એટલો ગેપ થાય અને તાર તૂટે ને એટલી આપણે ચાસણી આવવા દેવાની છે. અને ત્યાર પછી જે વાટકી એક વાટકી ખાંડ લીધી હતી ને એ જ અડધીથી પોણી વાટકી જેટલો માવો નાખીશું. અડધી વાટકી પણ તમે ઉમેરી શકો છો અને એક વાટકી માવો પણ તમે ઉમેરી શકો છો. મિત્રો, આ માવો ઘરે કઈ રીતે બનાવવો ને એની રેસીપી પણ મેં આપેલી છે અને એ પણ તમને આઈ બટન ઉપર મળી જશે. તો ત્યાંથી પણ તમે જોઈ શકશો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. હવે મેં અહીંયા 5 ચમચી જેટલો એલચીનો ભૂકો લીધો છે અને રેડ પિંક કલર છે મારી પાસે, તો એ કલર એડ કરું છું. જો તમારે કલર ન નાખવો હોય તો તમે એમનેમ પણ બનાવી શકો છો, પણ કલરથી ખાવાવાળાને એકદમ આકર્ષણ થાય છે અને ખૂબ જ સરસ લાગે છે, વધારે ને વધારે ખાવાનું મન થાય છે. અને આપણે બીજું કે બહારની જેવી સ્વીટ આવે ને એવી જ આપણે બનાવવા જઈ રહ્યા છીએ, તો અહીંયા હું કલર નાખું છું. હવે એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ અને ફરીથી એને 2-3 મિનિટ મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર આપણે પકાવવાનું છે. કારણ કે આપણે જ્યારે માવો નાખીએ છીએ ને ત્યારે ચાસણી થોડી પાછી પડી જાય છે, એટલે થોડી ચાસણી ઢીલી પડી જાય છે, એટલા માટે ફરીથી એને પકાવવાનું છે. અને ત્યાર પછી અહીંયા હું ટોપરાનું ખમણ એની અંદર એડ કરી દઈશ. મેં અહીંયા ઝીણું ટોપરાનું ખમણ લીધું છે. આ રીતે ધીમે ધીમે નાખતા જઈશું અને હલાવતા જઈશું જેથી પ્રોપર રીતે સરસ બધું મિક્સ થાય. અને નીચે ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે, નહીંતર ચાસણી વધારે આવી જશે. એટલે આ રીતે ધીમે ધીમે નાખતા જઈએ. માપ કહું ને તમને, કોકોનટ જે છે એનું માપનું પ્રમાણ કહું ને, તો મેં અહીંયા અત્યારે 200 ગ્રામ જેટલું કોકોનટ લીધું છે. અને તમે આ જે ટોપરાનું ખમણ કહેવાય ને, એ ટોપરાનું ખમણ જો વાટકીના માપથી માપ કરતા હોય ને, તો જે વાટકી આપણે ખાંડની લીધી હતી ને એ જ વાટકી આપણે 3 વાટકી ટોપરાના ખમણની લેવાની છે. અને બધું જ આ રીતે સરસ મિક્સ કરી લઈશું. એલચીનો જે પાવડરનો ટેસ્ટ છે ને એ પણ ખૂબ જ સરસ આવે છે. અને આની અંદર હજી જો તમારે કોઈ બીજી ફ્લેવર નાખવી હોય ને તો એનું એસેન્સ તમે એની અંદર એડ કરી શકો છો. હવે મિત્રો, એની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી નાખીશું. અહીંયા મારે એકદમ
થીનું ઘી છે, એટલે કે જામેલું ઘી છે. હવે જો તમારે ગરમ ઘી હોય ને તો તમે 3 કે 4 ચમચી જેટલું તમે આમાં ઘી ઉમેરી દેજો અને પછી બધું સરસ મિક્સ કરી દેજો. એનું કારણ એ છે કે જે જ્યારે તમે લાડવા બનાવી કે બરફી બનાવીને રાખી દેશો ને ત્યારે એની અંદર જો કોઈ ખાંડની કણકી થઈ જશે ને તો એ નહીં થાય. ખાંડની કણકી એટલે કે એમાં ખાંડના ઝીણા ઝીણા ક્રિસ્ટલ થઈ જતા હોય છે, તો એ નહીં થાય અને એકદમ સ્મૂધ આપણી બરફી બનશે કે લાડુ બનશે. આપણે બે બનાવવાના છીએ એટલે આપણે બંને કયા કેવા બને છે ને એ પણ આપણે જોઈશું. તો હવે અહીંયા સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે અને મેં પહેલાં જ થાળીને ગ્રીસ કરી લીધી હતી અને ત્યાર પછી એમની અંદર આપણે બનાવેલું નાખી દીધું છે. અને આ ટાઈપનું કોઈ પણ વાટકો કે વાસણ હોય જે મોટું તળિયું હોય એની અંદર પણ આપણે ઘી લગાડી અને આ રીતે થોડું પ્રેસ કરી અને એને સેટ કરવા રાખી દઈશું. અને આ ચમચી વડે હું થોડું ભેગું કરી લઉં અને એને શેપ આપી દઉં છું અને ત્યાર પછી ફરીથી એકદમ આ રીતે થાળીથી કે કોઈ પણ વાસણથી એને સરસ રીતે પ્રેસ કરી દઈએ. હવે આને આપણે કાપા પાડી દઈએ. તમે જોઈ શકો છો કે આપણે કાપા પાડીએ છીએ તો કેટલું સોફ્ટ છે, એકદમ સોફ્ટ બનશે અને ટેસ્ટમાં તો બજારને ટક્કર મારે ને એવા આ ટોપરા પાક કે ટોપરાના લાડુ કે કોકોનટના લાડુ તમે ગમે તે કહી શકો છો, કોકોનટ બરફી પણ કહી શકો છો. તો હવે આને આપણે લાડુ પણ બનાવી લઈએ. મિત્રો, આ પાક છે ને કે લાડુ જે છે ને એ માવાવાળા બનાવ્યા છે. જો તમારે માવા વિનાનો પણ બરફી કોકોનટ બરફી બનાવવી હોય કે એ શીખવી હોય ને તો મને કમેન્ટમાં યસ કરી દેજો, કારણ કે બંનેની રેસીપી થોડી થોડી અલગ હોય છે. તો એ પણ આપણે બનાવી લઈશું. હવે આપણે કોકોનટનું જે ભૂકો હતો ને થોડો મેં રાખી મૂક્યો હતો એની અંદર આપણે ડીપ કરી દઈશું અને સરસ રીતે આપણે બજારમાં જે લાડુ મળે છે ને એને પણ ટક્કર મારે ને એવા લાડુ બન્યા છે. હવે હમણાં હું તમને કટ કરીને પણ બતાવી દઉં કે જુઓ કેટલા સોફ્ટ બન્યા છે અને ટેસ્ટમાં તો મોઢામાં નાખતા જ એ ઓગળી જાય એવા બને છે. હવે આ એકદમ સરસ સોફ્ટ બને છે, મોઢામાં નાખશો ને તરત જ ઓગળી જશે. મિત્રો, તમને બીજી એક વાત કહું સરસ, કે તમે જે મને કમેન્ટ કરો છો, મને આટલી સરસ રિસ્પોન્સ આપો છો, લાઇક કરો છો, મારા વિડીયો તમને બધાને ખૂબ જ ગમે છે એ જોઈ અને મને ખૂબ જ આનંદ થાય છે. અને તમે જ્યારે કમેન્ટ કરો છો ને તો એના જવાબ આપવામાં પણ મને ખૂબ જ આનંદ થાય છે. તો આવા જ કમેન્ટ કરતા રહેજો અને તમને રેસીપી ગમે ને તો બીજા સાથે શેર પણ કરી દેજો. અને હા મિત્રો, તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાશેની જુઓ છો, આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.